ચાલો બાલ મિત્રો, આજે બધા ગણિત વિષયમાં શૂન્યનો પરિચય મેળવીએ અને લેખન કરતા શીખીએ. પાના નંબર 21 ઉપર આપણે બધાએ શૂન્યનો પરિચય મેળવવાનો છે. શૂન્ય, આ છે શૂન્યનું ચિહ્ન. શૂન્ય આમ લખાય છે, આ છે શબ્દમાં શૂન્ય અને અંકમાં લખતી વખતે આ નિશાની વાપરવામાં આવે છે. હવે બાળમિત્રો, આપણે આ આપેલા ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે. આપેલા ચિત્રમાં 1, 2, 3 અને 4 જણ આપણને દેખાય છે. આ બધા બસ સ્ટોપ ઉપર બસ આવવાની રાહ જોઈ રહ્યા છે. બસ માટે 4 પ્રવાસી થોભ્યા છે, એટલે આપણે અહીંયા 4 લખ્યા આવી રીતે. 1, 2, 3 અને 4 બસ માટે 4 પ્રવાસી થોભ્યા છે. બસ આવશે એટલે આ પ્રવાસી બસમાં ચડી જશે. તો હવે બાજુના ચિત્ર તરફ આવીએ. આ ચિત્રમાં ધ્યાનથી જોઈએ તો બસ સ્ટોપ ઉપર બસ આવી ગઈ છે, પ્રવાસી દેખાતા નથી. હવે અહીંયા ખાલી બોક્સમાં પ્રવાસી બસમાંથી ઉતરી ગયા, એટલે જેને બસમાંથી ઉતરવું હતું તેઓ ઉતરી ગયા અને જેને બસમાં પ્રવાસ કરવો હતો તેઓ બસમાં ચડી ગયા. હવે આ બસ સ્ટોપ ઉપર બાકી રહ્યા શૂન્ય પ્રવાસી. જુઓ બાળકો, આ ચિત્રમાં 4 પ્રવાસી થોભ્યા છે. બસ આવી એટલે જેનું સ્ટોપ આવ્યું તે પ્રવાસી ઉતરી અને પોતાના ઘરે ગયા, અને જેમને પ્રવાસ કરવો હતો એટલે કે આ 4 જણ બસમાં ચડી ગયા, એટલે આ બસ સ્ટોપ આપણને અત્યારે ખાલી દેખાય છે. બસ સ્ટોપ ઉપર કોઈ નથી, એનો અર્થ થાય છે બાકી રહ્યા શૂન્ય પ્રવાસી. સમજી ગયા બાળમિત્રો? હવે આપણે આગળ આવીએ. આપણી ચોપડીના નીચે તરફ જોતા તમે જોશો કે રકાબીમાં લાડુ આપેલા છે. આ છે સફેદ રંગની રકાબી, આ છે ગુલાબી રંગની રકાબી. પહેલા આપણે સફેદ રંગની રકાબી તરફ જોઈએ. સફેદ રંગની રકાબીમાં લાડુ છે. ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5 ફરી ગણીએ અને લખીએ. 1, 2, 3 આ 4 અને આ 5. કુલ કેટલા લાડુ છે? સફેદ રકાબીમાં કેટલા લાડુ છે? આ ગણ્યા 5, એટલે અહીંયા લખશું આપણે 5. સફેદ રકાબીમાં 5 લાડુ છે. ગુલાબી રકાબી જુઓ, ગુલાબી રકાબીમાં લાડુ છે નથી, કેમ કે આ રકાબીમાં રાખેલા લાડુ છે ને મમ્મી બજારમાં ગઈ હતી ને શાક લેવા માટે, ત્યારે ચૂપચાપ ખાઈ લીધા છે. બહુ ભાવે છે ને લાડુ, એટલે લાડુ ખાઈ લીધા છે. બાળકો, છોટા ભીમ જુઓ છો ને, યાદ આવ્યું ને? છોટા ભીમમાં લાડુ કેવા સરસ સરસ ભીમ ખાય છે અને તાકાતવર બને છે. તો આ ગુલાબી રકાબીમાં લાડુ નથી, એટલે કે તેમાં કેટલા લાડુ છે? નથી એટલે કાંઈ નહીં, અને કાંઈ નહીં એટલે શૂન્ય. આ જુઓ, મેં તમને ઉપર કીધું હતું ને, આ છે શૂન્યની નિશાની, એટલે આપણે જ્યારે અંકમાં લખીએ તો આવી રીતે ગોળ કરીને લખવામાં આવે છે, તે છે શૂન્યની નિશાની. ગુલાબી રકાબીમાં લાડુ નથી એટલે કે તેમાં શૂન્ય લાડુ છે, અને શૂન્ય એટલે કે નથી, કાંઈ જ નથી. બાળમિત્રો, તમારે એક કૃતિ કરવાની છે. હવે તમારે બધાએ શું કરવાનું છે ખબર છે?
આ જુઓ, એક પતરાનો ડબ્બો લો, તેમાં કાંકરા મણકા નાખો. હવે તમારી પાસે જો પતરાનો ડબ્બો ન હોય ને તો તમારો નાસ્તાનો ડબ્બો તો હશે જ, કેમ કે અત્યારે આપણે બધા ઘરે છીએ, તો ઘરે આપણને નાસ્તાનો ડબ્બો હશે જ. તો એ નાસ્તાનો ડબ્બો ટિફિન બોક્સ લેવાનો, તેમાં તમારે બે ચાર વસ્તુ નાખવાની. કાકરા નાખો, મણકા નાખો, ગોટી નાખો, લખોટી નાખો, ચીચુકાના બી નાખો, અને કાંઈ ન મળે ને તો મમ્મીને કહેવાનું મગના દાણા આપ. મગ, મઠ, ચણા, કોઈ પણ દાળ નાખવાની, ડબ્બો બંધ કરી દેવાનો છે. ડબ્બો બંધ કરી દીધા બાદ ડબ્બાને હલાવવાનો છે. ડબ્બો હલાવો, ડબ્બામાંથી આવતો અવાજ સાંભળવાનો છે. ફરીવાર એકવાર કહું છું, એક પતરાનો ડબ્બો લો. બાળકો, આપણી પાસે પતરાનો ડબ્બો ન હોય તો આપણે સ્ટીલનો ડબ્બો પણ લઈ શકીએ છીએ, અથવા તમારું ટિફિન બોક્સ લેવાનું. તેમાં તમારે કોઈ પણ વસ્તુ ભરવાની છે અને તેને હલાવીને અવાજ સાંભળવાનો છે. હવે ડબ્બામાંથી કાંકરા, મણકા જે છે એનો અવાજ સાંભળ્યા બાદ ડબ્બાને ખાલી કરી નાખો, એટલે કે તમે જે વસ્તુ ભરી હોય તે ડબ્બામાંથી કાઢી લો અને ફરી ડબ્બાને હલાવવાનો છે. ડબ્બામાંથી અવાજ આવે છે કે નહીં તે સાંભળવાનું છે, અને શું થાય છે ને એ તમારે મને કહેવાનું છે. તમને અવાજ આવે છે, નથી આવતો, જો આવે છે તો પણ મને કહેજો, અને નથી આવતો એનો અર્થ ડબ્બામાં કોઈ વસ્તુ છે કે નહીં, અને જો નથી તો તેને શું કહેવાય તે મને તમારે બધાએ કહેવાનું રહેશે. કેવી રીતે કહેશો? કૃતિ કરવાનો, વિડીયો બનાવવાનો અને મને મોકલવાનો છે. બાલમિત્રો, નીચેની લીટી જુઓ, શૂન્ય એટલે કંઈ નહીં. બાળકો, કંઈ નહીં, નથી, કાંઈ નહીં, ખાલી થઈ ગયું, નથી બચ્યું, પાંચ લાડુ હતા, પાંચ લાડુ ખવાઈ ગયા, એટલે કે શૂન્ય લાડુ વધ્યા. તો આ છે શૂન્યની ઓળખ, અને શૂન્ય એટલે કાંઈ નહીં. તો તમે બધા કૃતિ કરો અને વિડીયો મને જલ્દી જલ્દી મોકલાવજો. આવજો ત્યારે હું રાહ જોઉં છું તમારા વિડીયોની.